हमें समाचारों विस्तार थी संतरापुर विस्तार ना हमारी चैनल संवाददाता अमीन कोठारी ना जनाव्या प्रमाण है महिसागर जिला ना संतरापुर खाते 6,40,00,000 ना खर्चे बनावेल आश्रय 272 आवासों में पायानी सुविधाओं अभाव छे अने हाल आ आवासों शोभाना गाठिया समान दृश्यमान छे अने आ आवासों में भ्रष्टाचार की बू पण आवी रही होय तेवो जणाई रह्यु छे जो आ रिपोर्ट में આવાસોના કામમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વપરાયેલ હોવાનો આક્ષેપ હોનારત સર્જાય તો જવાબદાર કોણ ₹5 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવ્યા હોવા છતાં એક વર્ષથી કામ કોરંબે પડ્યું 6,40,00,000ના ખર્ચે બનાવેલ 272 આવાસોની તપાસ જરૂરી સંતરામપુર વિસ્તારની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારના બીપીએલ લાભાર્થીઓને રહેવા માટે સારું મકાન મળી શકે તે હેતુથી ગુજરાત સરકારની આવાસ યોજનામાંથી આશરે 272 આવાસો બનાવવા માટે 6,40,00,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કામ પાછળ આશરે 5 કરોડ રૂપિયા તંત્રએ કોન્ટ્રાક્ટરને ચૂકવી પણ દીધા છે. હાલ આપ આ તસવીરમાં 6,40,00,000ના ખર્ચે બનાવેલ 272 આવાસોની દશા અને દિશા નિહાળી રહ્યા છો. હાલ આ આવાસોમાં પાયાની સુવિધાનો અભાવ છે, જ્યારે કે આ આવાસોની કામગીરીની વાત કરવામાં આવે તો પાયાના બીમ પણ વાંકા વળી ગયા છે, જેથી ફલિત સાબિત થાય છે કે આ આવાસોમાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરવામાં આવ્યો હશે, જેથી ચોક્કસપણે કહી શકાય કે આવા આવાસોમાં ક્યારે હોનળા સર્જાય તે કહેવું અતિ મુશ્કેલ છે. હાલ લોકચર્ચાથી જાણવા મળ્યું છે કે આ આવાસોમાં બનાવવા માટે ઘણા બધા અધિકારીઓએ પોતાનું કરી લીધું હશે. જો આ આવાસોની સઘન તપાસ કરવામાં આવે તો ઘણો મોટો ભ્રષ્ટાચારનો વિસ્ફોટ થઈ શકે છે, જ્યારે કે આ ભ્રષ્ટાચાર બાબતે અને તંત્રની મિલીભગત અને લાલ્યાવાળીના કારણે સંતરામપુર વિસ્તારની જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તો દર્શક મિત્રો સાંભળો, સંતરામપુર વિસ્તારની જનતાનો આક્રોશ શું કહી રહ્યો છે તે પણ તેમના જ મોઢેથી સાંભળી લઈએ. શું નામ તમારું? મારું નામ સોલંકી વિજયકુમાર કનુભાઈ. સાહેબ, આ આવાસો અમારા રહેવા લાયક નથી. કેટલા સમયથી આ કામ 4 વર્ષથી બંધ છે. આના આવાસોના અંદર રહેવાથી અમારે કોઈ નુકસાન થાય એની જવાબદારી કોણ લેશે? અને આ આવાસો ખંડેર જેવા છે, બરાબર? એમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવે છે એ કેટલા ટાઈમથી કરવામાં નથી આવ્યું? આ લગભગ 1 વર્ષથી 1.5 વર્ષથી કામ બંધ છે. અચ્છા, કોન્ટ્રાક્ટર આવે કે કોઈ સાહેબ આવીને ચેક કરી ગયા ખરા કે આ બંધ છે કામ? કોન્ટ્રાક્ટર આવે છે પણ સાહેબો તો કોઈ આવતા નથી. હજી મારું નામ રાજુભાઈજી સોલંકી, ગુજરાત સફાઈ કામદાર મહામંડળ મહીસાગર જિલ્લાના મહામંત્રી. આ છેલ્લા 4 વર્ષથી આવાસોની કામગીરી ચાલે પરંતુ હલકી ગુણવત્તાનું કામ સામાન વાપરી અને હલકી ગુણવત્તાની કોટરો બનાવી છે. આજે છેલ્લા 1 વર્ષથી આ કોટરોનું કામગીરી બંધ છે અને હલકી ગુણવત્તાની કામગીરી કરેલો કયા સમયે આમાં ગરીબ લાભાર્થીઓને નુકસાન થાય તેની જવાબદારી કોણ અને ગરીબોના મુખ્યા ચર્ચાઈ રહી છે? રહેવાલાયક મકાનો બનાવ્યા છે? ના સાહેબ, આ રહેવાલાયક મકાનો નથી. કેવા લાગે છે, તમારું શું કેવું છે? આ ખાલી હલકી ગુણવત્તાવાળા છે, રહેવા લાયક નથી. આ ખંડેર હાલતમાં અત્યારે હાલમાં પડ્યા છે. તમે સરકારમાં રજૂઆત કરેલી છે? હા, કરેલી છે સાહેબ સરકારમાં રજૂઆત. શું કેવું છે? એ હજુ સુધી કોઈ જવાબો આવતા નથી. કોને કોને રજૂઆતો કરેલી? નગરપાલિકાને જ કરી છે સાહેબ. આગલી ઓફિસે કોઈ ઉપલી કક્ષાએ કોઈ રજૂઆત કરી છે? ના, આગલી ઉપલી કક્ષાએ કોઈ રજૂઆત નથી. રજૂઆત કર્યા પછી કોઈ આવ્યું છે? ના, કોઈ નથી આવ્યું. શું નામ આપનું? ઇન્દ્રવર્ધન પરીખ,
માજી પ્રમુખ સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની ગરીબો ઘર વિહોણાની યોજના હેઠળ 6,40,00,000 રૂપિયાના ખર્ચે 272 આવાસોના 2 યુનિટ, જેમાં 1 યુનિટ સંતરામપુર વોર્ડ નંબર 4માં મરઘા કેન્દ્ર પાસે અને બીજું યુનિટ ચંદન તલાવડી સામે હરિજનવાસ પાસે બનાવવાનું નગરપાલિકાએ શરૂ કરેલ. 4 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આ 272 ગરીબોના આવાસો હજી સુધી બન્યા નથી અને આ આવાસો પાછળ 5 કરોડ રૂપિયાનું ચૂકવણું બિલોનું નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે, પરંતુ હજુ પણ 60% જેટલી કામગીરી, જેવી કે વોટરવર્ક, લાઇટ, વીજળીની, ડ્રેનેજ લાઇન, ફ્લોરિંગ, પ્લાસ્ટર, જાદરૂ, બાથરૂમ, આ બધી જ મહત્ત્વની કામગીરીઓ બાકી છે. અને સૌથી ગંભીર હકીકત એ છે કે આ આવાસોની કામગીરીમાં જે સિમેન્ટની ઈંટો વપરાઈ છે, બીમ બન્યા છે, કોલમ બન્યા છે, જે સરિયા વપરાયા છે, એ તમામ હલકી કક્ષાના વપરાયા છે. અને આ મરઘા કેન્દ્રના આવાસોના યુનિટમાં કેટલાક આવાસોના મૂળ પાયાના બીમ બેસી જમીન બેસી જવાથી આડા વાંકા વળી ગયેલા છે, એ નજર સમક્ષ દેખાય છે. તો આવી હલકી કામગીરીના આવાસો જો ગરીબોને ફાળવવામાં આવે તો હોનારત થાય એવો પૂરેપૂરો ભય અને શંકા રહેલી છે. અને જેથી આ આવાસોની કામગીરી જોતા એને ડિસમેન્ટલ કરી અને નવેસરથી બીજા આવાસો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે એવી માંગ છે. જ્યારે કે સંતરામપુર નગરપાલિકાના જવાબદાર સીઓની અમારી ન્યૂઝ ચેનલના ચીફ બ્યુરો આમીન કોઠારીએ મુલાકાત કરી અને આ આવાસોની દશા અને દિશા બાબતે પૂછતાછ કરતા તેમણે શું જણાવ્યું હતું તે પણ ચીફ ઓફિસરના મોઢેથી જ સાંભળી લઈએ. મારું નામ રામાનુજ સંજય કુમાર ટી, ચીફ ઓફિસર સંતરામપુર નગરપાલિકા. સર, નગરપાલિકા વિસ્તારની અંદર એના હદમાં આવેલા કે મરઘા કેન્દ્ર પાસે અને ચંદન તલાવડી હરિજનવાસ પાસે જે આવાસો બની રહ્યા છે એ બાબતે આપનું શું કહેવું છે? સરકારશ્રીની IHSDP યોજના હેઠળ સંતરામપુર નગરપાલિકાને અગાઉ 2012-13 વર્ષમાં આવાસ યોજના મંજૂર થયેલી હતી. ત્યાર પછી નગરપાલિકા દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ 6 કરોડ જેટલી રકમનો પ્રોજેક્ટ હતો અને સરકારશ્રી દ્વારા જમીન ફાળવણી થતાં એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 1-1.5 વર્ષથી આ કામગીરી બંધ છે અને તેની ગુણવત્તા બાબતે અને જે પેમેન્ટ થયું છે એના બાબતે ઉચ્ચ લેવલે ફરિયાદ થતાં સરકારશ્રી દ્વારા તે તપાસના હુકમો થયો છે અને સરકારશ્રીની જુદી જુદી એજન્સીઓ દ્વારા 2-1 એજન્સીઓ દ્વારા તેનું ટેકનિકલી ઇન્સ્પેક્શન થયું છે અને આ પ્રક્રિયા છે હજી પણ સરકાર લેવલે ચાલુ છે. મીનવાઇલ આજે કામગીરી કોન્ટ્રાક્ટરનો કહેવા મુજબ તેઓનો કામ થયું છે અને પેમેન્ટ બાકી હોવાથી કામગીરી બંધ કરે છે, પરંતુ હાલના તબક્કે જ્યાં સુધી ઇન્કવાયરી મેટર હોય ત્યાં સુધી આપણે આગળ વધીએ યોગ્ય ન ગણાય અને ટૂંક સમયમાં સરકારશ્રી લેવલે કલેક્ટર સાહેબની સૂચના મુજબની કામગીરી કરી શક્ય હશે તો આપણે કામગીરી પૂર્ણ કરવા આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. દર્શક મિત્રો, આપે TV 92 ગુજરાતના TV ચેનલના પડદા ઉપર નિહાળ્યું કે 6,40,00,000 ખર્ચે બનાવેલ 272 આવાસોની દશા અને દિશાની હાલત તો આપે નિહાળી. હવે આ બાબતે સંતરામપુર વિસ્તારના અમારી ચેનલના ચીફ બ્યુરો આમીન કોઠારી પણ શું કહી રહ્યા છે તે પણ તેમના મોઢેથી સાંભળી લઈએ. ગુજરાત સરકાર દ્વારા ઘર વિહોણા પરિવારને અને BPL કાર્ડ ધારકોને મકાન ફાળવણી યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી. આશરે 6.5 કરોડ રૂપિયાના આવાસો બનાવવા માટે સરકારશ્રીએ નગરપાલિકા સંતરામપુરને કામગીરી સોંપી હતી. એ કામગીરી પૈકીએ અત્યારે હાલમાં જે મકાનો બનાવેલા છે એની કામગીરી 1.5 વર્ષથી બંધ છે અને કામગીરી પૈકી સરકારશ્રીએ સંતરામપુર નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવે છે તેને આશરે અંદાજિત 5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી દેવામાં આવી છે અને હાલમાં આ આવાસો એમ કે જે હાલતમાં ઉભેલા છે
ઘર વિહોણા પરિવારનો સંપર્ક કરવા તેમના દ્વારા આપણને જાણવા મળે છે કે આ મકાનો ફૂલ તકલાદી અને એકદમ એમ કે માયકાંગલી હાલતમાં ભ્રષ્ટાચાર રૂપી મકાનો ભણાવવામાં આવેલા છે. આ મકાનો રહેવાલાયક ભણાવવામાં આવેલા નથી. જો કદાચ ઘર વિહોણા પરિવારને મકાન સોંપવામાં અને રહેવા જાય તે મકાનો કોઈપણ હાલતમાં રહી શકે એમ નથી. જો કુદરતી આફત આવે અથવા ભૂકંપ જેવી કોઈ ઘટના સર્જાય તો આ મકાનો અંદર પડી જાય અને અંદર રહેલો પરિવાર દટાઈને મરી જાય ત્યારે એમ કે સરકાર સી ત્યારે આંખ ઉગલે એવું થશે. અત્યારે બંધ થયેલી આ કામગીરી એમ કે છેલ્લા 1.5 વર્ષથી રાહ જોઈ રહી છે અને આ જે ઘર વિહોણા પરિવાર છે એ મકાન અમને ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ, TV92 ગુજરાત, સંતરામપુર. આવાસોના કામમાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન વપરાયેલ હોવાનો આક્ષેપ. હોનારત સર્જાય તો જવાબદાર કોણ? ₹5 કરોડ કોન્ટ્રાક્ટરને ચૂકવ્યા હોવા છતાં 1 વર્ષથી કામ પોરંભે પડ્યું. 6 કરોડ 40 લાખના ખર્ચે બનાવેલ 272 આવાસોની તપાસ જરૂરી. TV92 ગુજરાતનો આવાઝ.